सब्सक्राइब करो सतश्री चैनल ने अने बेल आइकॉन ने दबाओ जेथी सतश्री ना नवा वीडियो सर्वप्रथम आपने प्राप्त थशे। अमर मगनलाल ने बधा यात्रा में आया था। घणी वार कोई ना अमुक दृष्टि आती होय के न आती, अमे साउथ इंडिया नी यात्रा करीने आया। ए लोको तो कदाच बधु भूली भी गया हशे, पण मगनलाल आपणे जे पंढरपुर ना मंदिरे दर्शने गया छे, ई मे सांभळ्यो के आ भजन ना कीर्तन ना भगवान छे। आज दिवस सुधी में बे त्रण वर्ष में केटली वार ई भगवान मने याद आवे ने धूननी रमझट बोले ने मारा रुवाड़ा बैठा थी जाए के आ भगवान पंढरपुर नो कीर्तन भक्ति थी राजी थाय। अने 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 आ उडुपी ना भगवान ई जमाड़वा थी राजी थाय। इतला माटे त्या रोजना 35,000-40,000 मानसो ने फ्री ऑफ में जमाड़वामां आवे छे। उडुपी मंदिर आजे भी जैन लोको जोई ले, उडुपी मंदिर रोजना 35,000-40,000 मानसो ने फ्री ऑफ में जमाड़े। तिरुपति मंदिर इतला गरीबों ने जमाड़े। कयो कयो एक्टर के कई एक्ट्रेस रोजना 35,000 ने जमाड़े। अने जे एक करोड़ों रुपया एक एक पिक्चर ना ले से, करोड़ों रुपया ई करोड़ों रुपया कोनी पाए जाए से, समाज पासे थी। तमे पिक्चर जोवा जाओ सो टोकीजो में पैसा दियो सो एना थी कमाय से। अने इवडाय ने इलेक्ट्रिक ना बिल 35-35 लाख आवे छे। आपणे 3500 मां घर आले छे अने एने 35-35 लाख ना तो इलेक्ट्रिक ना बिल आवे। प्रजाना पैसे जलसा तो ए ठोके, अने अमारा साधु तो 35-35 वर्ष्या हजी पत्रावाळा मकान मां रही अने आ समाजनी सेवा करे छे। भाई मारी 45 वर्षनी उमर थी हजी हुं रुस्तमबागमां पत्रावाळा मकानमां रहू छुं। તો બહુ તાપ પડતો તો હમણાં વળી અમારે હસુભાઈ ટ્રસ્ટી સીલિંગ કરાવી દીધી। અમે કોઈ ભોગમાં એક રૂપિયો નહીં વાપરતા, અમારા મોજ શોખમાં રૂપિયો નહીં વાપરતા। અને આ આ બધા એક્ટરો ને એક્ટ્રેસો ને શું મોજ મજાઓ માણવી, સમાજને બગાડવો અને પાછો ધર્મને ક્રિટિસાઇઝ કરી અને જનતાને યુવા વર્ગને ધર્મથી વિમુખ કરી ભ્રષ્ટ કરવો અને સમાજને બગાડવો, આમાં જનતાએ થોડું જાગૃત થવાની જરૂર છે। એટલે આજ કોઈ જુવાની આવે ક્લિપ બનાવી એ તમે જરા જુઓ। સંવાદ હોબીપુરે 60 કરોડ કા વકીલને એકવાર તાળીઓથી વધાવી લેવો પડ્યો। તમને હિન્દીમાં બધા દાદાઓ જાજુ નહીં સમજાણું હોય, પણ એ જે આજે સમાજનો એક પ્રશ્ન છે ને કે મંદિરો શું કરવા, તો એનો પ્રશ્ન એ હતો કે તો ટોકીઝોની શી જરૂર છે, આ આઈપીએલ ખેલની શી જરૂર છે, કરોડો રૂપિયા એમાં બગડે છે, આ આ વ્યસનોમાં અબજો રૂપિયા બગડે છે, દારૂમાં માવામાં જેનાથી કેન્સરના રોગ થાય, રોગ કરવા માટે કરોડો રૂપિયા બગડે, એનું કેમ કોઈ ઓબ્જેક્શન નથી ઉઠાવતું, એ એનો વાત હતી। બીજી કે ઘણા લોકો કે મૂર્તિમાં ભગવાન છે, મૂર્તિમાં ભગવાન છે, તો કે બધા પથ્થરોને કેમ નથી પૂજતા। વકીલે વાત એ કીધી કે જો ભાઈ તમે પાણી ગ્લાસમાં જ પીવો છો, પાણીનું સૂત્ર સાયન્સમાં છે H2O, બરાબર ને, જે ભણેલા હોય એને ખ્યાલ હોય H2O, બે હાઇડ્રોજનના કણ ભેગા થાય, એક ઓક્સિજનનો કણ ભેગો થાય એટલે એમાંથી પાણી બને H2O। એટલે હવે એને કહેવાનું એ છે કે હાઇડ્રોજન આ વાતાવરણમાં છે, ઓક્સિજન વાતાવરણમાં છે, પાણી તો છે, તો આમ કરીને ઘૂંટડા ભરો એમ પાણી આવે, ઈ જ્યારે H2O મૂર્તિમંત બને અને ગ્લાસમાં પાણીના રૂપમાં આવે ત્યારે આપણે એને પી શકીએ, એમ કણકણમાં ભગવાન તો છે પણ જ્યારે ઈ મૂર્તિમંત આવે ત્યારે એની પૂજા થાય। વાત એ મારે ગુજરાતી કરી દેવું પડે ને તમને, ઉપરથી વયું જાય। અને એનું કહેવાનું એ હતું કે તમે મંદિરનો તમને ઓબ્જેક્શન છે તો તમારા થિયેટરોની શી જરૂર છે, આ આઈપીએલ ક્રિકેટની શી જરૂર છે, એમાંથી કોઈ એક કાંઈ માણસ સુખી નહીં થવાનો। કેટલા સટ્ટાઓ રમાય છે ક્રિકેટોમાં, કેટલા માણસોના જીવનો ઘર બરબાદ થઈ જાય છે, કેટલાના જિંદગીઓ બરબાદ થઈ જાય છે ક્રિકેટના સટ્ટામાંથી, આ બધું બંધ થવું જોઈએ। એટલે મારે સમાજને એ કહેવું છે, અને એણે એક વાત એ કીધી કે ભાઈ તમે બધા પથ્થરોને ભગવાન કેમ નથી માનતા, એ કહે છે કે આપણે આ ઓલો એને નોટ લીધી ને 1000ની, હા પછી એ લઈ લીધી ને એને એક કાગળ મોટો બીજો દીધો કે લઈ કે આ 1000ની નોટ, અરે કે આને 1000ની નોટ કહેવાય, ફાડ નાખી, કેમ ભાઈ 1000ની નોટ નથી, તો કે ગવર્મેન્ટનો સિક્કો લાગે પછી 1000ની નોટ બને,
નોટ તો 1000 ની હોય એ કાગળ જ હોય, પણ જયારે ગવર્મેન્ટ નો સિક્કો લાગે પછી 1000 ની નોટ ને એનું કઈક ખરીદવા જાવ તો આવે, એમ બધાય પથ્થર ભગવાન નથી, એ મૂર્તિ બને ને એની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એની ઉપર વેદોક્ત મંત્ર નો સિક્કો લાગે પછી ભગવાન બને છે. મારે આ સમાજને એટલા માટે ખાસ તો મેં આ વાતો લીધી, અમારી માતાઓ બહેનો બધી આજે ખૂબ હોય કથામાં, ઘરે બી ઘણા સાંભળતા હોય, તો આ તમે તમારા દીકરાઓમાં આ સંસ્કાર નાખજો. ધર્મથી વિમુખ દેશ પણ બરબાદ થઈ જાય, ધર્મથી વિમુખ સમાજ પણ બરબાદ થઈ જાય, ધર્મથી વિમુખ કોઈ પણ થાય એનું પતન થાય થાય ને. જોઈ લો રાવણ ને રામ, જોઈ લો કૃષ્ણ ને કંસ, જોઈ લો પાંડવો ને કૌરવો, એકે ધર્મ રાખ્યો અને એકે અધર્મ કર્યો, એના પરિણામ આ આવે. અને એટલા માટે આજે આપણે બધાએ સત્સંગ દ્વારા આમાં આગળ વધવાની જરૂર છે. આજે ઘરે બેઠા ઘણા આટલા લોકો તમે અહીંયા સાંભળો છો, હજારો લોકો ઘરે સાંભળે છે. કાલે તો અમારે કંડલા બંદરથી એક ભાઈનો ફોન આવ્યો હતો, મને કે સ્વામી અમે આ મહાભારતની આખી કથા સાંભળી, અમારે મનસુખભાઈ કિકાણી છે કકાણી, આખું ગરીવાર પરિવાર અમારો એ કે આ કથા મહાભારતની સાંભળે, અને બાલસમે આ ચેનલ આપણે તો ગુજરાત પૂરતી ધનબાદમાં જાય ઝારખંડમાં. કાલે અમારે પ્રવીણભાઈ એક કચ્છી હરિભગત છે ધનબાદ ઝારખંડ કલકત્તા પાસે આવ્યું, મને કે સ્વામી આ જીટીપીએલ ભક્તિ તમારે અહીંયા આવે છે, અને કે અમે બધા ધનબાદના હરિભક્તો અહીં કથા સાંભળી, એકવાર એને પણ આપણે તાળીઓથી વધાવીએ, ઘર બેઠા બધા કથા સાંભળનારા ભક્તોને પણ. અને મારું માનવું એવું છે કે જો થોડા હારા સાધુ યુવાન આ ભારત દેશને હારા મળે ને, તો આ જરૂર આપણા ભારત દેશની સંસ્કૃતિનું રક્ષણ થાય થાય ને. થોડા સારા સાધુ મળવા જોઈએ આ સમાજને, એક સારો શિક્ષક જો આ સમાજને મળે તો 1000 પાવરફુલ વિદ્યાર્થીઓ તૈયાર કરે, એક સારો ડોક્ટર આ સમાજને મળે તો 1000 રોગીઓના રોગ મટાડી નિરોગી કરે, એમ જો એક આ સમાજને સારો સાધુ મળે તો 1000ના માનસિક રોગ મટાડી અને નિરોગી સમાજ કરે, એ સાધુનું કામ છે. પણ હવે એમાં શું છે કે અમારાથી ખાલી નહીં થાય, એમાં તમારે હાથ મિલાવવો પડે, કારણ કે અમારે સાધુનું રો મટીરિયલ તમારે અહીંયાથી આવે. કારણ કે તમે બધા મૂળ આમ હીરાની ખાણ્યું કેવો, ભલે રફ રફ હોય તમારી પાસે કાચી રફ, પણ તમે હીરાની ખાણ કેવો, અને હારી ખાણીના હીરા જો આવી જાય હાથમાં પછી એને એને ઘડવા ઘાટ કરવા પેલ પાડવા એ અમારું કામ, પણ રફ મૂળ પેલા હારી આવવી જોઈએ. હવે તમે હું છે હારી રફ ક્યાં રાખો, મૂળ અહીંયા મોકલ્યા કરો છો. આ મોટા મોટા હીરા હોય હારા હોય ચોખ્ખા હોય એ બધા તમે ક્યાં રાખો, કે આપણે કમાણી કામમાં આવે એમ, અને નીકળી ગયેલા જીરમ વાળા ને નાહ વાળા ને એવા બધા અહીંયા મોકલ્યા કરો, જા સ્વામી ભેગો. હવે પછી અમે એના ગમે એટલા ઘાટ હારા ઘડી, પણ હવે અહીંયા એમાં સબકો હારો ઉઠે જ નહીં, શું કરીએ. અને પછી પાછા તમે તમે ફરિયાદ કરો સાધુ હારા નથી, સાધુ બગડી ગયા, પેલા માલ જ મોળો મોકલ્યો, એમાં અમે કરી હું, એમાં હાવ અમારો વાંકી નથી, થોડોક તમારોય છે. માતા પિતાઓને ગૌરવ થવું જોઈએ, તમારો છોકરો સારો શિક્ષક થાય તો તમને ગૌરવ થાય, તમારો છોકરો કોઈ સારો ડોક્ટર બને તો તમને ગૌરવ થાય, સારો એન્જિનિયર થાય તો ગૌરવ થાય. જો તમારા દીકરામાં ધાર્મિકતા અને પહેલેથી મુમુક્ષુતાના બીજ દેખાતા હોય અને દીકરાને તમે રજા આપવાની જો સાધુ થાય તો 1000 જીવના કલ્યાણ કરે, એનું તમને ગૌરવ થવું જોઈએ કે અમારો દીકરો સાધુ થયો. આજે આજે સમાજને કેટલો કામમાં આવ્યો અમારો દીકરો, એનું તમને ગૌરવ થાય. એક સારો સંત 1000 લોકોને સુખી કરે. આજે આપણે આ બધા સાધુઓ છો તમે, 1000ના વ્યસનો છોડાવે, 1000ના ક્રોધ છોડાવે, પરિવારમાં સંપ કરાવે, હળીમળીને જીવન જીવવાનું શીખવાડે, કેટલાય માણસોને શાંતિ થાય. હું એક સિટીમાં ગયેલો, નામ નહીં દઉં, પણ પરોક્ષના માણસો, સ્વામિનારાયણ ભગવાનના કોઈ ભગત નહીં, પણ કથા સાંભળતા હશે 9 થી 6નું, એમાં એમણે પધરામણી મારી કરાવડાવી. હું ગયો, બહુ મોટી પાર્ટી હતી, બહુ મોટા એના બંગલો મોટો હતો, ત્યાં હું ગયો પધરામણી કરી આરતી કરી. એટલે એ લોકોને ખબર ન હોય વ્યવસ્થાની, એટલે બેન હોતન બાર આવ્યા એવું કરતા હતા, એટલે આપણે હરિભગત હાર્યા હતા, એને કીધું ભાઈ તમે રૂમમાં રહેજો.
પછી આરતી પૂરી થઈને એટલે બેન અંદરથી મળ્યા કહેવા કે એ બાપુ તમે બહુ સારું કામ કર્યું, એ તમે મારા ધણીને હાવ સુધારી નાખ્યો. કે વિજયને બહુ ખબર નહીં, અંદર રહ્યા પણ બોલ બોલ બહુ કરતા. એ કે આનો એવો ક્રોધી સ્વભાવ હતો કે અમારા ઘરમાં કોઈ એની હામું નહોતું બોલી શકતું અને અમારે રોજ ઝઘડો થતો હતો. જેદુના આ તમારી કથા સાંભળવા મળ્યા તેથી તું અમારા ઘરમાં બહુ શાંતિ છે. કે હે બાપુ, મને સ્વામી કરતા બાપુ ઝાઝા કહેશો. હા, એટલે ઈ જે રાજી થયા છે ભાઈ, હાલ્યો તમે વિચાર તો કરો, રૂપિયા દેવાથી ઈ શાંતિ. એના રૂપિયા તો એની પાસે બહુ હતા, મેં જોયું એનો બંગલો ને એનો ધંધો ને બધું રૂપિયા વાળા હતા, પણ સ્વભાવને કારણે શાંતિ નહોતી. ઈ શાંતિ સત્સંગે એને આપી. માટે સાધુની, સત્સંગની અને મંદિરની પણ આ સમાજને જરૂર છે. છે મારું ગળું અટાણે રહી ગયું છે તો હું આટલું જોરથી બોલું છું. હા, એટલે તમે જરા આ મારા દાખડા સામું જોજો, મારા મા બાપ જરાક દાખડા સામું જોજો. વૈશ્યમપાયન કહે છે, જન્મેજય ઈ શાંતનું રાજા એકવાર જતા સમયે શાંતનું રાજા જે હતા શાંતન રૂપે થયેલા અને એમાં જે એને શ્રાપ થયો મહાભીષને, ઈ મહાભીષ અને આ બાજુ જે ગંગાજી ત્યાં સભામાં ઉભેલા ગંગાજીને પણ બ્રહ્માજીએ શ્રાપ દીધો કે તારે પણ પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. અને જતા સમયે ગંગાજી જતા હતા ત્યારે રસ્તામાં એને અષ્ટ વસુ મળ્યા. ગંગાએ પૂછ્યું વસુઓને કે તમે નિસ્તેજ કેમ થઈ ગયા છો? એટલે વસુઓએ કહ્યું કે અમને વશિષ્ઠએ શ્રાપ આપ્યો છે કે તમારે બધાને આઠેયને પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. ગંગાજીએ પૂછ્યું કે વસુઓ, તમને વશિષ્ઠએ શ્રાપ શા માટે આપ્યો? તો કહે છે કે ભાઈ, અમારામાંના એકે એની ગાય ચોરી લીધી હતી વશિષ્ઠની, એટલે એને શ્રાપ આપ્યો. અને અમારે ગંગાજી હવે પૃથ્વી લોકમાં મનુષ્ય રૂપે જન્મ લેવો પડશે, પણ અમે આઠેય વસુ એવું વિચારીએ છીએ કે અમારે મનુષ્ય નારીથી જન્મ લેવો ન પડે, તે માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી માં બનો. અષ્ટ વસુઓએ બહુ સાંભળ્યા છે, અષ્ટ વસુઓએ ગંગાજીને આ વાત કીધી. ત્યારે ગંગાજીએ કીધું, તથાસ્તુ, હું તમારી માં બનીશ. વસુગણે કહ્યું કે અમારો જન્મ થતા જ તમે અમને તમારા જળમાં ફેંકી દેજો જેથી જલ્દી મૃત્યુ લોકમાંથી છુટકારો મળે અને પાછા અમે સ્વર્ગમાં. આજે ભીષ્મની શાંતનુના દીકરાની કથા આવે ને, આ રીતે શરૂ થયેલી છે. એટલે મેં તમને કીધી, આઠ વસુઓએ આ વાત કીધી કે તમે જલ્દી અમારા જન્મની સાથે તમારા ગંગા જળમાં ફેંકી દેજો જેથી મૃત્યુ લોકમાંથી અમારો છુટકારો થાય અને અમે સ્વર્ગ લોકમાં આવીએ. ગંગાએ કહ્યું કે એક પુત્ર પિતા માટે રહેવો જોઈએ. અને ત્યારે આઠેય વસુએ એવું કહ્યું કે અમારા બધાના તેજમાંથી એક પુત્ર અમે ત્યાં તેજ રૂપે રહેશું અને ઈ જે પુત્ર ઈ ભીષ્મ બનવાના. આઠ વસુના એક એક અંશ રૂપે ઈ પુત્ર આવશે. આ બાજુ શાંતનુ અને ગંગા, શાંતનુના ગંગા સાથે વિવાહ થાય છે. ગંગા નદીએ શાંતનુ ગયેલા અને ત્યાં ગંગાજીને આવેલા જોયા, વિવાહની વાત કરી. વિવાહની પહેલા ગંગાએ શરત રાખી કે હું તારી સાથે વિવાહ કરું પણ યત્તુ કુર્યામહં રાજન શુભમ વા યદિ વા શુભમ ન તદ્વારયિતવ્યાસ્મિ ન વક્તવ્યા તથા પ્રિયમ. હે શાંતનુ, હું જે કરું ને, શુભ કરું કે અશુભ કામ કરું, તારે મને રોકવાની નહીં, અને જો તું મને રોકીશ તો હું તને છોડીને જતી રહીશ. ગંગાએ શાંતનુ સાથે આવી કન્ડિશન કરી. અને આ વાત આપણને શીખવાડે છે કે લગ્ન પહેલા કન્ડિશનો કરવામાં બહુ ધ્યાન રાખવું. હા, મોહિત થઈને કન્ડિશનો ન કરી દેવી. ઘણાય જુવાની આજે પણ કન્ડિશનો કરી દે છે. હા, શાંતનુએ કન્ડિશન કરી દીધી કે હારું, હું તને રોકીશ નહીં. ગંગાજીએ કીધેલું, નહીતર હું તને છોડીને જતી રહીશ. આજે ઘણા છોકરાઓ એમ કે ઓલી કહે કે ભાઈ, તું જો હું લગ્ન કરું પણ મા બાપ આપણી ભેગા નહીં હો, વાંધો નહીં તમે એને નોખા કાઢશું. એ કે
અને જો હું લગ્ન કરું પણ ગામડે નહીં રહેવાનું, સારું કે આપણે સિટીમાં વૈયા જાઓ, પણ લગ્ન કરું પણ જો ભાઈઓ ભેગા નહીં, તરત નોખું રહેવું હોય તો સારું કે આપણે નોખા, આવા આવા કન્ડિશનો ન કરવી. આ શાંતનું બહુ પછી દુઃખી થયા કન્ડિશન કરીને. હા પાડી દીધું. હવે આ બાજુ શાંતનું અને ગંગાથી પુત્રનો જન્મ થયો, ગંગાજીએ એ પુત્રને ગંગા નદીમાં ડૂબાડી દીધો. એવી રીતે એક પછી એક સાત દીકરાઓને એને ગંગાના પાણીમાં ડૂબાડી દીધા. શાંતનું આકુળ વ્યાકુળ થઈ જાય પણ બોલી ન શકે, કન્ડિશન પ્રમાણે શરત પ્રમાણે, અને જો બોલે રોકે તો ગંગા જતી રહે. સાત સાત દીકરા, આખા રાજમાં હાહાકાર થઈ ગયો, હસ્તિનાપુરના રાજમાં હાહાકાર થઈ ગયો, પ્રજાઓ બોલવા માંડી, આ તે કઈ પ્રકારની માં કે દીકરાને જન્મતા વેત મારી નાખે છે. અને મંત્રીઓ બધા વિચારણા કરે, રાજગુરુઓ વિચારણા કરે કે રાજાને આપણે રોકવા જોઈએ, આવી કન્ડિશન કરવાનો એને કોણે અધિકાર આપ્યો. અને જ્યારે આઠમા પુત્રનો જન્મ થયો અને જે આઠ વસુઓમાંથી એક દેવ નામના વસુએ વશિષ્ઠની ગાય ચોરી હતી, એ દેવ નામનો વસુ આજ આઠમા પુત્ર રૂપે આવેલો ગંગાજીને ત્યાં, અને એ પુત્ર એ આપણા ભીષ્મ, અને એ ભીષ્મને લઈ અને જ્યાં ગંગાજી પાણીમાં નાખવા જાય ત્યાં શાંતનું એને રોકી લીધી, કન્ડિશનને તોડી નાખી. અને શાંતનું રાજા બોલ્યા, મા વધિ કસ્ય કાસીતિ કિમ હિ નસ્તિ સુતાનિતિ પુત્રગ્નિ સુમહત પાપમ સંપ્રાપ્તમ સુગર્હિતમ. શાંતનું ગંગાને કે તું કોણ છો, અટાણે ઠેઠ પૂછ્યું હો, તમે વિચાર તો કરો, મા વધિ કસ્ય કાસીતિ, તું કોણ છો, હાથા દીકરાને મારી નાખ્યા ત્યાં સુધી પૂછ્યું ને હવે પૂછ્યું તું કોણ છો, આ આ નોતરું કરતા પેલા પૂછવું જોઈએ તું કોણ છો, જરાક જોવું જોઈએ. અને ત્યારે ગંગાજીએ કીધું, હું જાનવી પુત્રી ગંગા છું, અને જે આ તમારા આઠ પુત્રો થયા એ આઠ વસુઓ છે. શાંતનું એ પૂછ્યું કે તે મનુષ્યોનીમાં કેમ આવ્યા? અને ત્યારે ગંગા કહે છે, વશિષ્ઠ પાસે એક સુરભિ ગાયની પુત્રી નંદીની ગાય હતી, દેવ નામના વસુએ પોતાની પત્નીને પ્રસન્ન કરવા માટે તેમના કહેવાથી ગાયને ચોરી લીધી. દેવ નામની વસુ હતો ને એના પત્નીએ કીધું મારી ગાય જોતી છે, આવડો આ ચોરી આવ્યો. પત્નીઓ કે એ કરવું જોઈએ પણ સારું કે એ કરાય, મોડું કામ ન કરાય, આ પતિઓએ ધ્યાન રાખવું જોઈએ. ઈદ કાલ સવારે કે હીરા ચોરી આવો, કઈ એમ આપણે ન જોવાય, ઈદ કે કટલેરીની દુકાને જઈને બે હાર ચોરી આવો, એમ આપણે ન ચોરવા છે. ગંગા કહે છે કે વશિષ્ઠએ વસુઓને શ્રાપ આપ્યો, તમે પૃથ્વી ઉપર જન્મ લ્યો. શ્રાપ થયાની જાણ થતાં વસુઓએ વશિષ્ઠને પ્રાર્થના કરી, ત્યારે વશિષ્ઠએ કહ્યું કે તમે સાત જલ્દી મુક્ત થઈ જશો, પણ જેના કારણે તમને બધાને શ્રાપ થયો તે દેવ દીર્ઘકાળ સુધી મનુષ્ય લોકમાં નિવાસ કરશે, અને એ ભીષ્મ તે આ આઠમા પુત્રને હું મોટો કરી તમને સોંપી દઈશ. ગંગા પુત્રને લઈને જતી રહી, પુત્રને મોટો કરી શંતનુને સોંપી દીધો, તેમનું નામ રાખ્યું દેવવ્રત. ભીષ્મનું પહેલું નામ હતું દેવવ્રત, ગંગાનો પુત્ર હોવાથી એનું નામ પડ્યું ગાંગેય. ગંગાયા અપત્યમ ઇતિ ગાંગેય, ગંગાનો પુત્ર હોવાથી ગાંગેય. અને બીજું નામ પડ્યું ગંગાદત્ત. ભીષ્મના ત્રણ નામ છે. ભીષ્મ નામ તો રાત્રે પડશે, મજા આવે એવી કથા રાતની છે આખી. પણ ઈ પેલા બાળપણનું એનું નામ ભીષ્મનું હતું દેવવ્રત, બીજું ગંગાનો પુત્ર હોવાથી ગાંગે, અને ત્રીજું ગંગાએ પાળી પોષી મોટો કરી શાંતનું ને દીધો એટલે ગંગાદત્ત, ગંગા દ્વારા દેવાયેલો. અને એ પુત્ર શાંતનુને સોંપ્યો એટલે શાંતનુ રાજાએ એને હસ્તિનાપુરનો યુવરાજ બનાવી દીધો. અને હવે ગંગાજી જતા રહ્યા અને શાંતનુ અને દેવવ્રત બાપ દીકરો રહેવા લાગ્યા. એટલે જે આ કથા છે એમાં જે ગંગાએ એના સાત દીકરાને માર્યા એ કોઈ પાપ કર્યું નથી,
એ આઠ જે વસુઓ અને વશિષ્ઠનો શ્રાપ થયેલો એ શ્રાપ માંથી એને મુક્તિ અપાવી. આ કથા મને તમને એમ શીખવાડે કે ઘણી વાર પ્રત્યક્ષ ઘટના જુદી હોય અને એની પાછળની ઘટના ઘણી બધી નોખી. જો કોઈ ઉપરથી કેવલ જોવે તો એમ થાય કે આ કઈ પ્રકારની માં કે છોકરાને મારી નાખ્યા. હકીકતમાં એને છોકરાને માર્યા નહોતા, એને છોકરાને તાર્યા હતા. ગંગાએ છોકરાને માર્યા નહોતા, એને તાર્યા. ઘણી વખત આપણે કોઈની ઉપરની ક્રિયા જોઈ નિર્ણય કરીએ, એ નિર્ણય ઘણી વાર બિલકુલ વિરુદ્ધ હોય. માણસની ક્રિયા જુદી હોય, એની પાછળની ભાવના જુદી હોય. ઘણીવાર ક્રિયાઓ બહુ સારી હોય, ભાવનાઓ મોળી હોય, અને ઘણીવાર ક્રિયા મોળી દેખાતી હોય પણ એની પાછળની ભાવના બહુ સારી. અને આ રીતે ગંગાજીએ પોતાના પુત્રને શાંતનુને સોંપી અને ગંગાજી વિદાય લીધી. દેવવ્રત અને શાંતનુ બંને રહે છે અને જે ભીષ્મની પ્રતિજ્ઞાની કથા, જે હલબલાવી નાખી એવી કથા, એ આપણે રાત્રિ સેશનમાં સાંભળીશું. મેં થોડુંક એટલે આ પ્રસંગ બાકી રાખ્યો કે હાજે અમારી યુવા વર્ગ આવે ને, યુવા વર્ગને આદર્શની આ કથા છે, જે ભીષ્મના સમર્પણની કથા, પિતા પ્રત્યેના કર્તવ્યની કથા, એ રાત્રિ સેશનમાં આપણે સાંભળીશું. વાલા ભક્તો, વક્તા મહોદયશ્રી પરમ પૂજ્ય સત્શ્રીએ બહુ સુંદર મજાની કથા સંભળાવી. આપણા લાડીલા પ્રાણ પ્યારા પ્રભુજી એનો પાટોત્સવ, ચતુર્થ પાટોત્સવ નિમિત્તે જે આ સુંદર મજાની કથા યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, માતૃપિતૃભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડિયો ગમે તો વધુ ને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.